લોકોના સ્માર્ટફોન પર એક સંદેશ સંદેશ ફરે છે છે ને એવો એ હમણાં આર્થિક હાલત રૂપિયાની કિંમત દાળની કિંમત દેશનો માહોલ આવું બધું જોતા લાગે છે કે આપણી સાંભળવામાં ક્યાંક ભૂલ થઈ હશે ચૂંટણી વખતે નેતાઓ વિકાસ નહીં બોલતા હોય પણ રકાશ બોલતા હશે જોકે આપણી ચિંતા નેતાગીરીની નથી સમાજની દિશાની છે યથા રાજા તથા હવે પડખું ફેરવ્યું છે કળિયુગમાં એ વાત ઉલટી બની છે હવે તો યથા પ્રજા તથા રાજાની વાત સાચી પડી રહી છે કાં તો પછી પ્રજાએ મનોમન નક્કી કરી લીધું છે કે રાજાઓ જલસા કરવે ચડ્યા છે તો અમારે શા માટે બાકી રાખવું નેતાઓ કાયદા કાનૂનની એસી કે તેસી કરે છે તો પછી આપણે નીતિ નિયમોનું ફિન્ડલું શા માટે ન વાળવું એક વરવી સ્પર્ધા જાગી છે કે બોલો કોણ બધું નીચા ઉતરી શકશે એટલે તો ગુજરાતના પ્રજાજનો પણ સમૂહમાં કાયદાનો ભંગ કરે છે સામૂહિક રીતે અવિનય કાનૂન ભંગની ગુજરાતને ટેવ પડતી જાય છે પ્રશ્ન થાય કે તમને આવું કેમ લાગ્યું તો સામો પ્રશ્ન કરી શકાય કે તમને આવું ક્યારે નથી નથી લાગ્યું આ ખાડા કાન કરવાની વૃત્તિ છે કેટલાક બનાવો ની એક ઝલક મેળવી લઈએ જે બની રહ્યા છે પહેલું આપણે કાર ફ્રી ડે ક્યારેક ઉજવીએ છીએ સામે રોજે રોજ ગુજરાતના રસ્તાઓ પર દ્વિચક્રવાહિની ઉર્ફે સાયકલ ચલાવવાની છે રોડ રસ્તાની હાલત તો માનો કે શાસકોએ ઘડી કરી છે પણ શિસ્તબદ્ધ ટ્રાફિક તો પ્રજાના હાથમાં છે ને કોઈ વિદ્યાર્થી સાયકલ પર જઈ શકે એવી સલામત વ્યવસ્થા છે મા બાપ નિશ્ચિંત થઈ શકે તેવી વ્યવસ્થા જ નથી રહેવા દીધી આપણે બીજું ઓકે સાયકલ ન ચલાવી શકે તો સ્કૂલે આવવા જવા રિક્ષા કે વેનમાં આપણું બાળક સગવડતાથી જાય તેવી વ્યવસ્થા છે રિક્ષામાં કે વેનમાં ઠાંસી ઠાંસીને છોકરાઓ બેસે તેમના દફતર જોડે તે પણ બહાર લટકે અને પછી તે વાહન બેફામ રીતે ચલાવવામાં આવે તો પણ કોઈના પેટનું પાણી હલે છે ખરું કોઈ સામાજિક સંગઠનો કે વાલી મંડળોએ આ વ્યવસ્થાને રેગ્યુલરાઈઝ કરવા પ્રયત્ન કર્યો છે અવિનય કાનૂન ભંગ કરી શકાય કોઈ કાંઈ નથી કરી લેતું એવો સંદેશો મા બાપ પોતાની નવી પેઢીને આપવામાં ગર્વ અનુભવે છે ત્રીજું સાયકલ પછી રિક્ષાની વાત છોડો સ્કૂલ બસની પ્રમાણમાં સલામત સવારી કેટલી કાયદા પાલન કરે છે સ્કૂલ બસ તો તોતિંગ મોટી નાનકી ગલીઓ પસાર કરે કે ફોર ટ્રેક હાઈવે ફરે ત્યારે કેમ ચલાવાય છે પહેલી વાત તો એ કે મોટી મસ્ત બસો ચાલે તેવા રસ્તા નથી તો પછી મિની બસ જ ચાલે તેવું કેમ નથી કર્યું અને હા સ્કૂલ છૂટે ત્યારે એક સાથે પાંત્રીસ ચાલીસ બસો સ્કૂલના ઝાપામાંથી બહાર આવે અને એ વિસ્તારથી લઈને હાઈવે સુધીનો ટ્રાફિક જામ કરી દે આ કેવું બધા બાળાપાબુ કાઢે અને પછી કરતા હોય તેમ કરે સ્કૂલની અંદર શું થાય છે તેની ખચખચ કરનારો વાલી સ્કૂલ બસમાં શું થાય છે તે ક્યારેક જાણે તો પસીનો વળી જાય ચોથું આખું ગુજરાત પાન માવો ચાવવામાં ફ્રી ઝોનમાં જીવે છે સૌરાષ્ટ્ર ફાકી પર અને ગુજરાત સિગારેટ પર દિવસ વિતાવે છે જાહેર સ્વાસ્થ્યની તો કોઈને દરકાર જ નથી પાન માવો ફાકી ખાઈને ગમે ત્યાં થૂંકવું એ ગુજરાતીઓનો જાણે અબાધિત અધિકાર છે કોઈ જાણે ટોંકે તો તેનો કાઠલો પકડવા સુધી નીચા ઉતરવાની આપણી તત્પરતા છે પ્રાથમિક શાળામાં ભણતા ટબુડિયાઓ સુધી આ વાયરસ પહોંચ્યું છે બોલો તમે શું કરી લેશો દારૂની વાત તો આપણે જાણે છેડવી જ નથી પાંચમું ચાઇનીઝ તુક્કલ ભારે જોખમી છે તેથી તેના પર રાજ્ય સરકારે વિધિવત પ્રતિબંધ લગાવ્યો તોય એનું વેચાણ થયું હોમ ડિલિવરીથી ગુજરાતીઓએ ટુક્કલ ઘર બેઠા મેળવ્યા બિંદાસ્ત રીતે ઉડાડ્યા ફરી તુક્કલે આગ લગાડી જીવ ગયા કેટલાકના બીજે દિવસે છાપાઓએ ફોટા છાપ્યા તુક્કલથી ઢંકાયેલું ગુજરાતનું આખા હશે મોટું હેડિંગ લખી નાખ્યું પોલીસ કેસ થયા પણ ચીડિયા ચૂક ગઈ ખેત જેવો ખાટ થયો ગુજરાતીઓએ જાણે કાયદાને કહી દીધું થાય કરી લ્યો કારણ તમે અમારું શું બગાડી લેશો ગુજરાત માટે પ્રશ્ન એ નથી કે ભાવ વધે છે કારણ ગુજરાત ખમતીધર છે ચિંતા એ છે કે ગુજરાતમાં જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ મૂલ્યો ઘટે છે ગુજરાતીઓ કામધામ સામૂહિક રીતે અવિનય કાનૂન ભંગ કરનારા બની રહ્યા છે જલસા પાર્ટીનો માહોલ આપણને વિકાસ તરફ કેવી રીતે લઈ જાય શબ્દ સાચો તો રકાસ જ છે સ કા સહારાઢૂંઢતા હૈ તો કિસકા સહારા